दियोदर खेडूतोना धरना यथावत, मांग नहीं संतोषाय त्या सुधी धरना यथावत राखवानी जिमकी। विधानसभानी चूंटणीनो बहिष्कार करी गांधीनगर विधानसभानो घेराव करवानी खेडूतोए चिमकी उच्चारी। बनासकांठा जिल्लाना दियोदर तेमज काकरेज तालुकामां छेल्ला केटलाक दिवसथी अपूरता वीज पुरवठाने लई खेडूतो परेशानी वेठी रह्या छे। खेडूतोने खेती माटे अपातो वीज पुरवठो 8 कलाकना बदले 6 कलाक अपातो होवाथी खेडूतोमां नाराजगी जोवा मळी रही छे। 8 कलाकनी वीज मांगणी साथे ગઈકાલથી દિયોદરના વખા ખાતે આવેલ વીજ સબસ્ટેશન બહાર ખેડૂતો ધરણા ઉપર બેઠા છે। ખેડૂતોએ રાત્રે પણ ખીચડી કઢીનું ભોજન લઈ રાતભર વીજ સબસ્ટેશન બહાર બેસી રહ્યા હતા, તો આજે પણ આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર ઉમટી પડીશું અને વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું। સાથે સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કોઈપણ નેતાને જેમના ગામમાં પ્રવેશ નહીં કરવા દે, તેમજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું, તો બીજી તરફ અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે જેના ભાગરૂપે દિયોદર પોલીસે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, દિયોદર। શું કહેશો અમરાભાઈ, અત્યારે આપે ધરણા યથાવત રાખ્યા છે તો? અમારી એક જ માગણી હતી કે 8 કલાક વીજળી આપે તો અમે ખેતી કરી શકીએ અને જે વાવેતર કરેલું છે એ બચી શકે, પણ આજની બેઠેલી સરકારે અને વિદ્યુત કંપનીએ અમને લાઇટની કોઈ પણ વાત કરી નથી। અમે કાલે 12 વાગ્યાના ધરણા ઉપર બેઠા હતા, પણ હજી સુધી અમને સંતોષકારક જવાબ મળ્યો નથી। આ ધરણા ચાલુ રહેશે જ્યાં સુધી લાઇટ અમને 8 કલાક પૂરી નહીં આપે, ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। અને આવતી વિધાનસભાની ચૂંટણીની અંદર અમે બનાસકાંઠાના ખેડૂતો બહિષ્કાર કરશે અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। એટલે આ મીડિયાના માધ્યમથી પણ આજની બેઠેલી સરકાર જાણી લે કે તાત્કાલિક 8 કલાક લાઇટ આપે એવી અમારી ખેડૂતોની માગણી છે। શું કહેશો તમે, ધરણા યથાવત રાખ્યા છે તો? અમે લોકો ગઈકાલથી ધરણા ઉપર બેઠેલા છીએ, હજારોની સંખ્યામાં અમે રાતે આખી રાત અમે ખીચડી અને કઢી ખાઈ અને અહીંયા અમે રોકાયા હતા। છેલ્લા અઠવાડિયાથી અમે આજ લગભગ 5મી વખત ધરણા ઉપર બેઠા છીએ, પણ આ સરકાર અમારી વાત સાંભળવા તૈયાર નથી। એક બાજુ સરકાર એવી વાત કરે છે કે 2022ની અંદર અમે ખેડૂતોની આવક બમણી કરીશું, બીજી બાજુ ખેડૂતોને અમને લાઇટ નથી આપતી। તો અમે સરકારને એ પણ પૂછવા માંગીએ છીએ કે ખેતી પ્રધાન દેશની અંદર જો ખેડૂતોને તમે વીજળી ના આપો તો કઈ રીતે અમારી આવક બમણી થશે, એનો પણ સરકારે જવાબ આપવો જોઈએ। અને જેટલી અમને ઓછી વીજળી આપી છે, અમે શિક્ષિત ખેડૂત છીએ એટલું સમજીએ છીએ કે જો આખા ગુજરાતના એક એક ખેડૂતના એક એક કલાકને વીજળીનો બિલના ખાલી 100 રૂપિયા બી ગણીએ તો પણ કરોડો રૂપિયાનો કૌભાંડ ગણી શકાય, એટલું મોટું કૌભાંડ આચરી રહ્યું છે આ સરકાર। એટલે આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે જો 2022 સુધી અમારા આ પ્રશ્નનો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો 2022માં અમે ગામે ગામ આનો વિરોધ પ્રદર્શન કરીશું અને કોઈ પણ પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એને અમે ગામડાની અંદર ઘૂસવા નહીં દઈએ એવું અમે આજે નિર્ધાર કરીને અહીંયાથી જવાના છીએ। અને જ્યાં સુધી અમારા પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। બોલો ભારત માતા કી જય।